નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું મિત્રો આયોજન થવાનું છે તેના માટે આપણે જે ધોરણ નવ છે તેના વિષય વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર લઈને આવી ચૂક્યા છીએ ગુણગુણ રહેશે પચીસ તારીખ છે મિત્રો ચાર એક બે હજાર ચોવીસ તો મિત્રો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ તમારા અંત સુધી મિત્રો પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો વિકલ્પવાળા ક્વેશ્ચન છે સાહેબ તમારે જોવાના રહેશે તો પહેલું છે ક્વિક લાઈનનું ક્વિક લાઈનનું આણીય સૂત્ર શું છે તો ક્વિક લાઈવનું આણીય સૂત્ર શું છે તો આપણે જોઈએ તો આમાં ક્વિક લાઈન છે તો શું થશે મિત્રો એનું આણીય સૂત્ર શું થઈ એમ છે આણીય સૂત્ર છે સી એ કેલ્શિયમ ઓક્સાઇડ છે મિત્રો સી એઓ એનો આણીવ્ય સૂત્ર થશે તો આન્સર રહેશે સી એ ઓ પછી આગળનો ક્વેશ્ચન છે બીજા નંબરનો ક્વેશ્ચન છે બીજા નંબરનો ક્વેશ્ચન છે થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંખ્યા ખાલી જગ્યા છે તો આપણે જોઈએ તો થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંખ્યા ખાલી જગ્યા છે તેમાં આપણો આન્સર રહેશે એચ જી શું છે એચ જી આન્સર રહેશે એચ અને જી એને આપણે મર્ક્યુરીના નામે પણ મર મર્ક્યુરીના નામે પણ ઓળખીએ એ પણ તમારે યાદ રાખવાનું છે આ મિત્રો કેવી છે ધાતુ છે જે ઓરડાના તાપમાન મિત્રો પ્રવાહી હોય છે પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન બધા જ નિષ્ક્રિય વાયુઓની પ્રમાણ્યતા કેટલી છે તો બધા જ નિષ્ક્રિય વાયુઓની પ્રમાણિતતા કેટલી છે તો બધા જ નિષ્ક્રિય વાયુની પ્રમાણિતતા એક છે આન્સર હશે એક શું આન્સર હશે આન્સર હશે એક સારી રીતે આવી રીતે કરી લેવાનું રહેશે અને મિત્રો આ એક મોડલ પેપર છે એ પણ તમારે ધ્યાને લેવાનું રહેશે ચોથા નંબરનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા તત્વોનું પરમાણીય દળ અને આણિયો દળ સમાન હોય છે તો નિયોનનું નિયોનનું પરમાણુ દળ અને આણીયો દળ સમાન હોય છે નિયોન છે મિત્રો એની સિંગને આપણે જોઈ તો કેટલા પરમાણુ ક્રમાંક છે દસ છે એનો પ્રમાણુ ક્રમાંક છે પછી છે પાંચમા નંબરનું છે કોઈ પણ તત્વોના પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય તો બાહ્યતમ કક્ષામાં મહત્તમ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય કેટલા આઠ ઇલેક્ટ્રોન છે એ સમાવી શકાય છે જે આવી રીતે આપણે બાહ્યતમ કક્ષા આવી રીતે દોરતા હોય છે મિત્રો એમાં આવી રીતે મિત્રો આઠ આપણે જોઈએ તો આઠ ઇલેક્ટ્રોન આવી રીતે આપણે સમાવી શકતા હોય છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહે છે તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે શું કહે છે સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે પછી સાતમા નંબરનો ક્વેશ્ચન છે પાંત્રીસની ઇલેક્ટ્રોન રચના શું છે તો પાંત્રીસની ઇલેક્ટ્રોન રચના શું છે તો આપણે જો પાંત્રીસમાં આપણે જોઈ તો બે આઠ સાત તો મિત્રો કેટલા થશે પંદરને સત્તર તો સત્તર એટલે ક્લોરીનની થઈ છે તો ક્લોરીનની મિત્રો કેટલી થશે આવી રીતે કરવાનું રહેશે પછી આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ આઠમા નંબરનો ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુમાં કયો અ અપ્રમાણીય કણ હાજર નથી તો હાઇડ્રોજન પરમાણુમાં કયો અપ્રમાણીય કણ હાજર નથી તેમાં આપણો આન્સર રહેશે ન્યૂટ્રોન હાજર નથી કયો ન્યુટ્રોન હાજર નથી પછી છે નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી તો નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં નથી મુક્ત રીતે હરતો ફરતો હોય છે તો એમાં આપણો જવાબ આવશે આવી રીતે હોય છે મિત્રો આવી રીતે આમાં અહીંયા મિત્રો કયો છે ઇલેક્ટ્રોન હોય છે એ જ આપણે તો ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રમાં નાઇટ્રોજન હોય છે અને કેન્દ્રમાં પ્રોટોન રહેલા હોય છે તો સાહેબ મિત્રો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે આગળનો ક્વેશ્ચન છે દસમા નંબરનો ક્વેશ્ચન ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર છે કેટલી છે ચાર છે તો સાહિત્ય આપણે દસ વિકલ્પો અહીંયા પૂરા કર્યા તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ તો આપણે જોઈએ તો નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો જોડકા યોગ્ય રીતે જોડવાના છે તો આપણે જોડી દઈએ વિભાગ એ છે ઘટક અને વિભાગ બી છે એમાં વિભાગ બીજો છે એમાં ગુણધર્મ છે તો ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન શું છે તે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન છે એમાં સી છે ધન વીજભારિત કણ છે પછી છે ન્યૂટ્રોન તો ન્યૂટ્રોન એ શું છે તો ન્યૂટ્રોન સહી આપણે જોઈએ તો વીજભારિત રહિત છે વીજભાર રહિત છે પછી છે આગળનું તો આગળનું છે મિત્રો હિલિયમ તો હિલિયમ સહી કેવો વાયુ છે નિષ્ક્રિય વાયુ છે અને લાસ્ટમાં આપણે જોઈએ તો શું છે લાસ્ટમાં મેગ્નેશિયમ તો એ ધાતુ તત્વ છે તો સારી રીતે આવી રીતે તમારે જોડી લેવાનું રહેશે નીચેના આન્સર પણ આપેલા છે એ પણ સારી રીતે તમારે જોઈ લેવાના રહેશે નીચેના આન્સર આપેલા છે સારી રીતે તમારે ચેક કરી લેવા પહેલાંનું સી બીજાનું ઇ ત્રીજાનું એ અને ચોથાનું બી આન્સર રહેશે તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો બીજા નંબરનો ક્વેશ્ચન છે વિભાગ એક અને વિભાગ બે તો એમાં પહેલું છે મહર્ષિ કણાદ એમેડિયા એવોગ્રેડા એવોગ્રેડો એન્ટોની લેવોઝિયર અને જોસેફ એલ પ્રોસ્ટી તો એમાં આપણે જોઈ આમાં આપણે છેલ્લે છે પાંચમા નામનો વિલિયમ ઓસવાર્ડ તો પહેલાંનું ક્યાંની સાથે આવશે પહેલાંનું ઈ સાથે આવશે પહેલાંનું શું આવશે મિત્રો પહેલાંનું ઈ સાથે આવશે એટલે મહર્ષિ કણાદે શું આપેલું છે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ આપેલો છે પછી છે એડીઓ એવોગ્રોડ તેણે શું આપેલું છે રાસાયણિક સંયોગી સંયોગીકરણના નિયમો આપેલા છે તેમાં આવશે શું આવશે એમાં સી આવશે મિત્રો છોડીએ મિત્રો એક મોલની સંખ્યા આપેલ છે પછી એન્ટોની લેવોઝિયર તો એન્ટોની લેવોઝિયર મિત્રો આપેલ છે તમે જોઈ શકો છો રાસાયણિક સંયોગ સહયોગના નિયમો અને પછી છે છે જોસેફ મોલ પરિચય તો મિત્રો તમારે જોડી લેવાના રહેશે જોડી લઈએ તો મિત્રો આપણે આગળનું જોઈ લઈએ હવે તો આગળનું છે મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો તો નીચેના પ્રશ્નો જવાબ એક બે વાક્યમાં આપવાના રહેશે તો પહેલું છે કયો સિદ્ધાંત દ્રવ્ય સંચય અને નિશ્ચિત પ્રમાણમાં નિયમને નિયમને સમજૂતી પૂરી પાડે છે તો ડાલ્ટનનો પ્રમાણીય સિદ્ધાંત દ્રવ્ય સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પાડે છે કેનો નિયમ ડાલ્ટનનો નિયમ પછી છે બીજા નંબરનું છે કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોને તેમના તેમના નામના એક અથવા બે અક્ષરો દર્શાવી શકાય તો બઝેલિયસે સૂચવ્યું કે તત્વ અને સંજ્ઞા તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય તો આ તમારે યાદ રાખવાનું પણ બઝેલિયસે આપણે જોઈએ તો દર્શાવ્યું હતું પછી ત્રીજા નંબરનું છે પરમાણીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈ પૂર્વક માપી શકાય છે એનો ઉત્તર છે આન્સર શું રહેશે તો દ્રવ્યમાન મિત્રો એનો ઉત્તર છે દ્રવ્યમાન છે મિત્રો શું દ્રવ્યમાન સ્પેક્ટોમીટર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા તેને આપણે માપી શકીએ છીએ યાદ રાખવાનું રહેશે સારી રીતે પછી છે ચોથા નંબરનું દ્રવ્યના મૂળભૂત બંધારણી ઘટકો કયા કયા છે તો દ્રવ્યના મૂળભૂત બંધારણી ઘટકો આપણે જોઈએ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો અણુને પરમાણુ છે જુદા જુદા પ્રકારના પરમા દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતાં જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે પછી છે પાંચમા નંબરનું છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવવું

સૂચન જણાવો તો એ પણ તમે જોઈએ મિત્રો શકુધા મિત્રો અહીંયા આન્સર શકુદા કાત્યમ રહેશે અહીંયા પકુદાની શકુદા રહેશે મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે પછી છે આગળનો ક્વેશ્ચન તફાવત આપો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનો તો તફાવત છે મિત્રો સાહિત્ય જોઈ શકો છો તો ઇલેક્ટ્રોન છે આ કણો ઋણ ઋણવિજારિત ધરાવે છે જ્યારે પ્રોટોન આ કણ ધન વીજભાર ધરાવે છે આ ધન ધનવિજા છે અને આ ઋણ વિભા છે ઇલેક્ટ્રોન તે પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમાણ કરે છે ઇલેક્ટ્રોન તે પરમાણુના કેન્દ્રમાં આવેલો છે એ છે પ્રોટોન છે પછી તે વજનમાં પ્રોટોનના વજનની સરખામણીમાં નિહિવત હોય છે અને આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનના વજન કરતાં લગભગ અઢારસો છત્રીસ જણું વજન હોય છે પછી તફાવત આપો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક તો આપણને સારી જોઈ શકો છો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક તો મિત્રો હું ધીરે ધીરે બધા જ ક્વેશ્ચન સ્કોલ્વ કરું છું તમારા સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેવાનું રહેશે તો પરમાણુ ક્રમાંકને ઝેડ વડે અને પરમાણુ દળાંકને એ વડે એમ દર્શાવવામાં આવે છે પછી આ પ્રશ્ન સાહિત્ય જોઈ શકો છો તમે પછી તે નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો પરમાણુ બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો તો પણ જોઈએ તો સારી રીતે તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે પછી બીજા નંબર ન્યૂટ્રોન વિશે માહિતી આપો તો ઈસવીસન ઓગણીસો બત્રીસમાં જેમ્સ કે પરમાણુમાં રહેલા એક અન્ય અપ્રમાણીય કણની શોધ કરી હતી તેને ન્યૂટ્રોન કહેવામાં આવે જેમ્સ સેડવિક દ્વારાની શોધ કરવામાં આવી હતી પછી છે ત્રીજા નંબરનો દ્રઢ સંચયનો નિયમ સમજાવો દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો તો આપણ સારી રીતે જોઈ લો તો મિત્રો આ હતું આપણું જે પેપર છે મિત્રો ત્રણ નવનું વિજ્ઞાનનો તો સાહિત્ય આપણે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોયું છે સાહિત્યાં મોડલ પેપર છે મિત્રો આ બધા જ ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેવા બીજા જે પેપર આવે એ પણ કરી લેવા ગુજરાતીનું પેપર પણ જોઈ લેવું એ પણ અપલોડ છે મિત્રો તો સાહેબ મિત્રો હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે